સ્ટાર્ટ સેકન્ડરીની મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે અગાઉ નિબંધ લેખન આધારિત વિડીયો તૈયાર કરેલ હતો જેમાં આપણે નિબંધ કઈ રીતે લખવું અને તેમાં ધ્યાનમાં રાખવાની બાબતો તથા તેના પ્રકારો આપણે જોયેલા હતા તો આ વિડીયોની અંદર આપણે નિબંધ લેખનના કેવા વિષયો પરીક્ષામાં પૂછાઈ શકે છે અને ખાસ વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને કેટલાક વિષયોની યાદી તૈયાર કરેલ છે તો આપણે ઝડપથી જોઈએ કે ટાર્ટ સેકન્ડરી પરીક્ષાની અંદર કેવા વિષયો પૂછાઈ શકે છે તો અહીં મેં કેટલાક એવા અગત્યના વિષયો આપવા માટેનો પ્રયત્ન કરેલ છે તો આશા છે કે પરીક્ષાના માર્ગદર્શન સ્વરૂપ તમને એ ઉપયોગી રહેશે તો ઝડપથી આપણે વિષય વસ્તુ તરફ જઈએ તો પહેલું વિષય છે અર્થતંત્ર અને કૃષિ ઉપર આધારિત કેટલાક વિષયો જેમાં બે હજાર અઠ્યાવીસ સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે બીજો વિષય છે વૈશ્વિક અર્થતંત્ર પર મોંઘવારી વધવાની અસર ત્યારબાદ અર્થતંત્ર માટે નાણાંનો પ્રવાહ કેટલો મહત્ત્વપૂર્ણ છે ભારતમાં ખેતીની શક્યતાઓને મહત્તમ બનાવવી એ સમયની જરૂરિયાત છે સરકારને બદલે બજારની શક્તિ દ્વારા અસમાનતા ઘટાડી શકાય છે સંરક્ષણ ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઈ અર્થતંત્રમાં ફુગાવાને પહોંચી વળવા માટે આરબીઆઈની વ્યહરચના બિન ઉત્પાદક મિલકત અને અર્થતંત્ર પર તેમની અસર રિન્યુએલેબલ એનર્જીમાં ભારત અગ્રેસર બની રહ્યું છે શું દેવું દબાયેલી બેંકોને પુનર્જીવિત કરવાનો એકમાત્ર ઉપાય મર્જ છે વન નેશન વન રેશન કાર્ડ જરૂરિયાત અને અસર ક્રિપ્ટો ચલણ અને તેનાથી સંબંધિત મુદ્દાઓ ખાનગીકરણના વધતા વલણો ભાગેડુ આર્થિક અપરાધીઓ અને તેમને પાછા લાવવાની જરૂરિયાત સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયનો નવો યુગ વૈશ્વિક મંદી અને અર્થતંત્રના આકાર ત્યારબાદ શિક્ષણ અને માનવ સંસાધન વિષયો પર આધારિત કેટલાક વિષયોની યાદી જોઈએ ઉચ્ચ શિક્ષણ વિરુદ્ધ કૌશલ્ય પ્રાપ્તિ પ્રવેશ પરીક્ષાઓ વિરુદ્ધ ક્વોલિફાઇંગ પરીક્ષાઓ ભારતમાં યુજીસી અને યુજી અને પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાઓની સુસંગતતા શું છે ઓનલાઈન સ્કૂલિંગ શું તે શિક્ષણનું ભવિષ્ય હોઈ શકે નવી શિક્ષણ નીતિ વિવિધ પડકારો સાથે પ્રગતિશીલ નીતિ શ્રમ કાયદામાં સુધારા એચઆરડી મિનિસ્ટ્રી હવે એજ્યુકેશન મિનિસ્ટ્રી માત્ર નામમાં ફેરફાર કે વધુ ત્યારબાદ પર્યાવરણ વિષય ઉપર આધારિત કેટલાક વિષયોની યાદી જોઈએ કોવિડ નાઇન્ટીન વિવિધતા સંરક્ષણ અમારા ઉકેલો પ્રકૃતિમાં છે હાઈપર ગ્લોબલ લિઝમ માનવ સમૃદ્ધિ માટે ખતરો છે નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન પૃથ્વીના ભૂચુંબકીય ક્ષેત્રનું સ્થળાંતર અને તેની અસર મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર વન્યજીવન વેપાર પ્લાસ્ટિક પર પ્રતિબંધ પર્યાવરણ વિરુદ્ધ અર્થતંત્ર નદીઓમાં વધતું પ્રદૂષણ ભારતમાં ઓર્ગેનિક ખેતી ત્યારબાદ ભારતીય રાજકીય બાબતો પર કેટલાક વિષયો જેમાં શું ભારતીય રાજકારણમાં પક્ષ પલટો એ નવો ધોરણ બની રહ્યો છે ન્યૂ ઇન્ડિયા એટ સેવન્ટી ફાઈવ કલમ ત્રણસો સત્તોતેર નાબૂદ માનવ અધિકાર સંરક્ષણમાં પ્રગતિશીલ ઉમેરો મોદી સરકારની નબળી નીતિઓ તરફી ભારતમાં હાલની એનડીએ સરકારની આસપાસના વિવાદો આઈપીસીની કલમ ચારસો સત્તાણું હેઠળ મૂકવામાં આવેલા ભવિષ્ય વ્યભિચારના ગુનાને અપરાધ જાહેર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની સુશંકતા ભારત ચીન સરહદ મુદ્દાઓ ભારત સંઘર્ષ અને વેપાર સંબંધો વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકે ત્યારબાદ ભારતીય રાજકીય બાબતો એ વિષયો પર આધારિત કેટલાક વિષયો વધુ પડતી લોકશાહી વિકાસ માટે હાનિકારક છે ભારતને આક્રમક અને વ્યવહારિક પડોશી નીતિની જરૂર છે આજે ભારતને વિવિધતામાં એકતાની નહીં વિવિધતામાં સંવાદિતાની જરૂર છે આત્મનિર્ભર ભારત ભારત અને એસડીજીએસ સતત વિકાસ લક્ષ્ય ભારતની પડોશી નીતિ મધ્ય એશિયાઈ ક્ષેત્રમાં ભારતની ભાગીદારી યુએનએસસીના કાયમી સભ્યપદ માટે ભારતનો દાવો ત્યારબાદ ભારતીય રાજકીય બાબતોમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી સી એ એ શું છે અને ભારત પર તેની અસરો શું છે ભારતમાં ડાબેરી રાજકારણનો વિકાસ જીએસટી વૃદ્ધિ ભારતની વૃદ્ધિ દર્શાવે છે આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે કોર્ટની અવમાનનાની સુસંગતતા રાષ્ટ્રપતિ વિરુદ્ધ સંસદીય સરકારનું સ્વરૂપ ભારતે કયા કયા માટે જવું જોઈએ ભારતમાં કુપોષણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારબાદ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બનાવો પર આધારિત કેટલાક વિષયો રશિયા યુક્રેન યુદ્ધ અને ભૌગોલિક રાજનીતિ પર તેની અસર ચીન અને તેની વિદેશી નીતિ ન્યૂ ક્વાડ અને તેનું ભવિષ્ય યુરેશિયા ક્ષેત્રમાં ઇઝરાયલ માટે યુએસએની મધ્યસ્થી વન બેલ્ટ વન રોડ નીતિ અને ભારતનું કાઉન્ટર તેના પાડોશમાં લોકશાહી ભારતના હિતમાં છે એનએફટીએ આર વગેરે જેવા પ્રાદેશિક વેપાર બ્લોકનું મહત્વ ઇન્ડો પેસિફિકમાં ચીનનું આધિપત્ય અને ભારત માટે તેની અસરો સેવન્ટી સેવન પર યુએન નાસાનો આર્ટિમિસ પ્રોગ્રામ બ્લુ ડોટ નેટવર્ક અને ભારત અફઘાનિસ્તાનમાંથી યુએસનું પાછું ખેંચવું અને ભારત પર તેની અસરો ઈ ડિપ્લોમસી ત્યારબાદ ફિલોસોફિકલ વિષયો પર આધારિત કેટલાક વિષયો જોઈએ તો કોરોના વાયરસે આપણને જીવનના પાઠ ભણાવ્યા ડિપ્રેશન ત્યારબાદ ફિલોસોફિકલ વિષયો પર આધારિત કેટલાક વિષયો જોઈએ કોરોના વાયરસે આપણને જીવનના પાઠ ભણાવ્યા ડિપ્રેશન અને ઘરેથી કામ કરો સંબંધનું અન્વેષણ કરો શું કોરોનાના સમયમાં પરિ પરિવારને ફાયદો થયો છે ઘરમાં ક્વોરન્ટાઇન થવાનું સારું ખરાબ અને કદરૂપું શું માનવતા સંકટને સંભાળવા અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માટે પૂરતી છે શું શાકાહારી બનવું એ વિશ્વ માટે જવાનો માર્ગ છે સુખ એ કારણનો આદર્શ નથી પણ કલ્પનાનો છે ત્યારબાદ જ્ઞાન તમને શક્તિ આપશે પણ ચારિત્રનો આદર યુદ્ધ એ અંતિમ કિંમત છે જે આપણે કાયમી શાંતિ માટે ચૂકવીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધી ખરાબ નથી તે સામાજિક સારાને પણ પ્રોત્સાહન આપી શકે છે આપણું વિશ્વ બહુપક્ષીય પડકારોના સરપ્લસ અને ઉકેલોની ખોટમાં છે અસમાનતાનું સૌથી ખરાબ સ્વરૂપ એ છે કે અસમાન વસ્તુઓને સમાન બનાવવાનો પ્રયાસ ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર આધારિત શું ભારતને વધુ મિસાઇલોની જરૂર છે કે વધુ ઉદ્યોગોની આનુવંશિક રીતે સંશોધિત પાક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન ફાસ્ટેગ પ્રોજેક્ટ લોજિકલ લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ સેક્ટરને સુધારવામાં કેવી રીતે મદદ કરશે ત્યારબાદ સામાજિક મુદ્દાઓ પર આધારિત કેટલાક વિષયો ભારતીયોમાં નાગરિક સમજનો અભાવ દેશને પાછળ ધકેલી રહ્યો છે નારીવાદ મીડિયાની ફરજ લોકોને જાણ કરવાની છે અભિપ્રાય બનાવવાની નહીં ભારતમાં સ્થળાંતરિત કામદારોની શહેરી બાકાત એક વાસ્તવિકતા છે અને તેને તાત્કાલિક મજબૂત નીતિ પગલાંની જરૂર છે જે સ્ત્રીઓ પુરુષો સાથે સમાન બનવા માંગે છે તેમાં મહત્વકાંક્ષાનો અભાવ હોય છે આર્થિક વૃદ્ધિ અને વિકાસ તે સમાજો દ્વારા ઘડવામાં આવે છે જેમાં તેઓ કાર્ય કરે છે સોશિયલ મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે નેતા તેના દેશના ભાગ્યને કેવી રીતે અસર કરે છે રોગચાળા દરમિયાન આશાની ભૂમિકા એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ ભારતમાં સટ્ટાબાજીને કાયદેસર બનાવવી મીડિયાની ફરજ લોકોને જાણ કરવાની છે અભિપ્રાય બનાવવાની નહીં ભારતમાં વૃદ્ધિ વસ્તી પારદર્શક કરવેરા પ્રામાણિક પ્લેટફોર્મનું સન્માન કરવું તો મિત્રો ટાર્ક સેકન્ડરી પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ કેટલાક અગત્યના વિષયો અહીં તમારે સમક્ષ રજૂ કરવા માટેનો પ્રયત્ન કરેલ છે આમાંથી પૂછાઈ શકે જ એવું નથી પણ વર્તમાન પરિસ્થિતિ અને વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને આ વિષયો તૈયાર કરેલા છે તો જે તમને પરીક્ષાની અંદર માર્ગદર્શક સ્વરૂપ રહેશે તો સમગ્ર વિડીયો જોવા બદલ આભાર ધન્યવાદ